ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ દસ પ્રાયોગિક ભૂમિતિ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ બા બાબા બાખુબા અને ખૂબાખું શરત અને આધારે ત્રિકોણની રચના કરતાં શીખી ગયા છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તો તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે એટલે કે કાકાબા શરત મુજબ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે અગાઉ શીખી ગયા તે મુજબ કે કાટખૂણાની સામેની બાજુ જે છે તેને કર્ણ કહેવામાં આવે છે અને કર્ણ છે એની સામેનો ખૂણો કાટખૂણો હોય છે બરાબર તો આ જ બાબતને ધ્યાનમાં રાખીને હવે આપણે કાકબા શરત મુજબ ત્રિકોણની રચના કરવાની છે તો જોઈએ હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચ તો તેમાં પહેલી રચના આપણને આપી છે માપખૂણો ક્યુ બરાબર નેવું અંશ ક્યુ બરાબર આઠ સેમી અને પી આર બરાબર દસ સેમી હોય તો તેવો કાટકોણ ત્રિકોણ પી રચો તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ પી ક્યુ કાચી આકૃતિ દોરીશું કે જેમાં માપ ખૂણો ક્યુ નેવું અંશનો છે તો આ કાચી આકૃતિ થઈ જેમાં ક્યુ ખૂણો નેવું અંશનો રાખીશું એટલે આ ખૂણો નેવું અંશ થશે બરાબર હવે પાયા તરીકે કઈ બાજુ લેવી પડશે તો નીચે ક્યુ છે એટલે ક્યુ આપણે લઈશું તો અહીં આ બિંદુ લખાશે તો અહીં બિંદુ પી લખાશે તો ક્યુ આર આઠ સેમી છે એટલે અહીં આઠ સેમી લખીશું અને પી જે છે એનું માપ દસ સેમી છે તો એ દસ સેમી લખીશું હવે આપણે રચના કરવાની છે કાટકોણ ત્રિકોણ પી ક્યુ તો સૌપ્રથમ ત્રિકોણના પાયાની રચના કરીએ તો ત્રિકોણનો પાયો ક્યુ છે જેનું માપ આપણે આઠ સેમી રાખીશું જેને આપણે માપપટ્ટીની મદદથી દોરીશું તો જુઓ માપપટ્ટીની મદદથી અહીં સૌપ્રથમ આઠ માપનો રેખાખંડ ક્યુઆર દોર્યો આપણે બરાબર જે આપણો રચનાનો મુદ્દો પહેલો બનશે કે આઠ સેમી માપનો રેખાખંડ ક્યુઆર દોર્યો તો હવે રચનાનો મુદ્દો લખવો હોય તો આ રીતે લખી શકાય કે આઠ સેમી માપનો રેખાખંડ ક્યુઆર દોર્યો હવે બિંદુ ક્યુ આગળ આપણે નિમોંશનો ખૂણો રચવાનો છે તો તેના માટે આપણે બિંદુ ક્યુ આગળ યોગ્ય માપ લઈને અર્ધવળતું દોરીશું આ રીતે હવે પહેલો ખૂણો પહેલો ચાપ જે મારીશું તે સાઠ હાંશ દર્શાવશે ત્યાર પછી બીજો ચાપ મારીશું તે પણ સાઈઠ હાંશ એટલે કે એકસો વીસ અંશ થયા આ સાઈઠ હાંશ અને એકસો વીસ અંશની બરાબર વચ્ચેનો જે ખૂણો છે એ નેવું અંશનો થશે એટલે આ રીતે બંને ચાપ પરથી ચાપ મારીશું જે બંને ચાપ પરસ્પર એકબીજાને શું કરે છે છેદે છે તો અહીં પરસ્પર છેદતા ચાપ અને બિંદુકીયમાંથી પસાર થતું કિરણ દોરીશું માપ માપપટ્ટીની મદદથી બરાબર તો આ જે કિરણ છે તો એના નામ આપી દઈએ કિરણ ક્યુએક્સ તો આ કિરણ ક્યુ એક્સ વડે માપખૂણો એક્સ ક્યુ જે રચાય છે એ કેટલા અંશનો થાય છે નેવું અંશ થાય છે જેથી આપણે હવે મુદ્દો જો લખવો હોય તો આ રીતે લખી શકીએ કે કિરણ ક્યુએક્સ રચ્યું કે જેથી માપખૂણો એક્સ ક્યુ આર બરાબર નેવું અંશ થાય હવે આપણે જોઈ શકીએ છીએ કે પી આર બરાબર દસ સેમીનો રેખાખંડ રચવાનો છે પી આર બરાબર તો એના માટે માપપટ્ટી અને પરિકરની મદદથી આ રીતે આપણે દસ સેમીનું માપ લઈશું હવે અણીવાળો ભાગ જે છે આપણે રાખીશું આર ઉપર અને મારીશું ચાપ તો આ ચાંપ કિરણ ક્યુએક્સને અહીં છેદે છે તો આ છેદ જે બિંદુ છે એને નામ આપી દઈશું બિંદુ પી તો રચનાનો આગલો મુદ્દો લખવો હોય તો આપણે આ રીતે લખી શકીશું કે આર કેન્દ્ર અને દસ સેમી વાળો ચાપ રચ્યો જે કિરણ ક્યુએક્સને છેદે છે તો તે બિંદુને આપણે અહીં કયું નામ આપ્યું તો કે બિંદુ પી નામ આપ્યું હવે આપણે અહીં રેખાખંડ પીથી ક્યુને જોડીશું ની મદદથી તો આ રેખાખંડ પી આર થઈ ગયો તો અહીં લખાશે રેખાખંડ ખંડ પી આર દોર્યો તો આ રચાયો આપણો ત્રિકોણ પી ક્યુ આર કે જેમાં ક્યુ આર આઠ સેમી છે રેખાખંડ પીઆર દસ સેમી છે અને માપપૂર્ણ ક્યુ નેવું અંશનો છે તો આના પછી આપણે કહી શકીએ કે આમ ત્રિકોણ પી ક્યુ આર એ માંગેલા માપનો કાટકોણ ત્રિકોણ રચાયો તો હવે આપણે જોઈએ રચના નંબર બે તો એમાં આપણને આપ્યું છે એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ છ સેમી હોય અને એક બાજુની લંબાઈ ચાર સેમી હોય અહીં આપણને કાટકોણ ત્રિકોણનું નામ આપ્યું નથી એટલે આપણે આપણી ઈચ્છા મુજબ ત્રિકોણને નામ આપી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે દોરીએ કાચી આકૃતિ તો અહીં કાટકોણ ત્રિકોણ આપણે ડી એફ જોઈ શકીએ છીએ કે જેમાં માપખૂણો ડી જે છે નેવ અંશ છે હવે એમાં કર્ણની લંબાઈ આપણે રાખવાની છે છ સેમી તો અહીં છ સેમી લખાશે આ કર્ણ થયો અને એક બાજુની લંબાઈ ચાર સેમી તો અહીં પાયા તરીકે આપણે ચાર સેમી લઈશું તો સૌ પ્રથમ માપપટ્ટીની મદદથી આપણે ચાર સેમી માપનો રેખાખંડ ડી દોરીએ તો જુઓ આ રીતે માપ પટ્ટીની મદદથી ચાર સેમી માપનો રેખાખંડ ડીઈ અહીં આપણે દોરીએ છીએ તો આ થયો રેખાખંડ ડીઈ કે જેનું માપ ચાર સેમી છે જેથી હવે આપણે રચનાનો મુદ્દો જો લખવો હોય તો આ રીતે લખી શકીએ કે ચાર સેમી માપનો રેખાખંડ ડીઈ દોર્યો હવે બિંદુ ડી આગળ આપણે ન્યૂ અંશનો ખૂણો રચવાનો છે તો એના માટે પરિકરની મદદથી યોગ્ય માપનું અર્ધવર્તુળ દોરીશું જેમાં પહેલો ચાપ મારીશું જે સાઠ અંશ દર્શાવે છે જ્યારે બીજો ચાપ મારીશું તે પણ સાઠ અંશ એટલે કે એકસો વીસ અંશ અને આ સાઠ અંશ અને એકસો વીસ અંશની બરાબર વચ્ચેનો ખૂણો તો તે થશે નેવું અંશનો ખૂણો જેમાંથી પસાર થતું આપણે એક કિરણ દોરીશું તો અહીં કિરણ ડીએક્સ આપણે રચ્યું કે જેથી માપ ખૂણો એક્સડીઈ બરાબર કેટલા અંશ થાય છે નેવું અંશ થાય તો હવે રચનાનો મુદ્દો જો લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે કિરણ ડીએક્સ રચ્યું કે જેથી માપ માપખૂણો એક્સડીઈ બરાબર નેવું અંશ થાય ત્યારબાદ હવે આપણે રચવાનો છે રેખાખંડ ઇ કે જેનું માપ આપણે રાખવાનું છે છ સેન્ટીમીટર તો માપપટ્ટી અને પરિકરની મદદથી આ રીતે આપણે છ સેન્ટીમીટરનું માપ લઈશું જુઓ આ રીતે હવે અણીવાળો ભાગ ડી પર રાખી ઈ પર રાખીશું અને મારીશું ચાપ જે કિરણ ડીએક્સને આપ અહીં છેદે છે જુઓ તો અહીં જે છેદે છે એ બિંદુને નામ આપીશું આપણે બિંદુ એફ તો રચનાનો આપણે આગલો મુદ્દો લખવો હોય તો આ રીતે લખી શકીએ તો લખાશે કે ઈ કેન્દ્ર અને છ સેમી ત્રીજિયાવાળો ચાપ રચ્યો જે કિરણ ડીએક્સને શું કરે છે છેદે છે તો તે બિંદુને એફ નામ આપ્યું હવે બિંદુ એફ અને બિંદુ ઈને જોડતો રેખાખંડ આપણે દોરીશું જેનું માપ છ સેન્ટીમીટર છે તો અહીં આગલો મુદ્દો લખાશે કે રેખાખંડ ઇ એફ દોર્યો તો આના પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ડી જે છે એ માંગેલા માપનો કાટકો ત્રિકોણ છે તો આ રીતે આપણે કહી શકીએ કે ત્રિકોણ ડી એ માંગેલા માપનો કાટકો ત્રિકોણ રચાયો છે હવે આપણે જોઈએ રચના નંબર ત્રણ કે સમજવી બાજુ કાટકો ત્રિકોણ એ રચો કે જેમાં માપખૂણો એસી બી બરાબર નેવું અને એસી બરાબર છ સેમી છે તો અહીં ત્રિકોણ એ બીસીમાં બિંદુ સી આગળ એટલે કે એસી બી બરાબર નીવહ છે એટલે કે બિંદુ સી આગળ નીવ હંશનો ખૂણો રચવાનો છે એસી આપણને છ સેમી આપ્યો છે એટલે આ છ સેમી થશે તો અહીં આવશે બિંદુ બી તો અહીં સમજ દ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ રચવાનો છે તો એસી જો છ સેમી હોય તો સ્વાભાવિક છે કે બીસી પણ છ સેમી થશે કારણ કે આ કર્ણ છે તો બે બાજુઓના માપ સરખા થવા જોઈએ એટલે આ છ સેમી તો આ પણ છ સેમી થાય તો ચાલો સૌપ્રથમ આપણે માપ પટ્ટીની મદદથી છ સેમી માપનો રેખાખંડ ખંડ એસી દોરીએ કે જે ત્રિકોણનો પાયો છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે માપ પટ્ટીની મદદથી છ સેમી માપનો રેખાખંડ એસી દોર્યો આપણે તો હવે રચનાનો મુદ્દો લખવો હોય તો આ રીતે લખી શકાય કે છ સેમી માપનો રેખાખંડ એસી દોરીયો હવે આપણે બિંદુ સી આગળ નેવ અંશનો ખૂણો રચવાનો છે તો યોગ્ય માપ લઈને અર્ધવર્તુળ રચીશું અહીંથી પહેલો ચાપ મારીશું જે સાઈઠ હાઉસ બીજો ચાપ પણ સાઈઠ હાઉસ એટલે કે ટોટલ એકસો વીસ હાંશ થયા હવે સાઈઠ હાઉસના ચાપ પરથી અને એકસો વીસ હાંશના ચાપ પરથી ચાપ મારીશું તો બંને ચાપ પરસ્પર એકબીજાને અહીં છેદે છે તો આ બિંદુમાંથી પસાર થતી પસાર થતું કિરણ દોરીશું કે જે બિંદુ સીમાં સીને જોડશે જો આ થયું કિરણ નામ આપી દે કિરણ સી એક્સ તો રચનાનો મુદ્દો હવે લખવો હોય તો આ રીતે લખી શકાય કે કિરણ સીએક્સ રચ્યું કે જેથી માપ ખૂણો એક્સ સી એ બરાબર નેવું થાય હવે આપણે જોઈએ તો અહીં કિરણ સોરી રેખાખંડ બી સી રચવાનો છે કે જેનું માપ છ સેમી છે તો સૌપ્રથમ પ્રથમ માપ પટ્ટીની મદદથી આપણે છ સેમીનું માપ લઈશું એટલે આ રીતે છ સેમીનું માપ લીધા બાદ હવે અણીવાળો ભાગ રાખીશું આપણે સી પર અને સી પર અણીવાળો ભાગ રાખીને ચાપ મારીશું જે કિરણ ને જુઓ અહીં છેદે છે તો અહીં જે છેદે છે એ બિંદુને નામ આપીશું બિંદુ બી બરાબર એટલે રચનાનો મુદ્દો હવે લખવો હોય તો આ રીતે લખી શકાય કે સી કેન્દ્ર અને છ સેમી ત્રીજિયાવાળો ચાપ રચ્યો જે કિરણ સીએક્સને જુઓ અહીં છેદે છે તો તે બિંદુને આપણે નામ આપ્યું બી હવે બી અને એ બિંદુને જોડતો રેખાખંડ આપણે રેખાખંડ એ બી દોરીશું જે રચનાનો આપણો આગલો મુદ્દો બનશે કે રેખાખંડ એ બી દોરીઓ તો આના પરથી આપણે કહી શકીએ કે આમ ત્રિકોણ એ જે છે એ માંગેલા માપનો ત્રિકોણ છે આમ અહીં મુદ્દો લખી શકાશે કે આમ ત્રિકોણ એ માંગેલા માપનો બાજુ કાટકોણ ત્રિકોણ છે કારણ કે અહીં બે બાજુના માપ કેવા છે સરખા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં રચના નંબર ત્રણની સાથે સાથે આપણું સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચ પણ પૂર્ણ થાય છે ફરી નવી સમજ સાથે મળીશું આપણે આગલા વિડીયોમાં